વિદ્યાર્થી મિત્રો પરિમલ હાઈસ્કૂલના ઓનલાઈન લર્નિંગ ક્લાસમાં તમારું સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી ઓલ નોટિફિકેશન પર અનલેબલ કરી દો જેથી અમારી ચેનલ પર આવતા તમામ વિડીયો મિત્રો તમે સરળતાથી જોઈ શકો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ધોરણ આઠમાં સંસ્કૃત વિષયમાં દ્વિતીય સત્રમાં જે પ્રથમ પદ્ય છે એટલે કે પ્રથમ પાઠ છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી કયો પાઠ છે કે પુત્રી મમ ખલુ નિંદ્રાતી એ પાઠ આપનો આપણે અનુવાદ અને સમજૂતી પ્રાપ્ત કરીશું પુત્રી મમ ખલું નિંદ્રાતી મમ એટલે મારી ખલું એટલે કે ખરેખર પુત્રી એટલે કે દીકરી અથવા તો બેટી નિંદ્રાતી એટલે ઊંઘે છે કે ઊંઘી રહી છે ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે મારી દીકરી ખરેખર ઊંઘે છે કે ઊંઘી રહી છે મારી દીકરી ખરેખર ઊંઘે છે કે ઊંઘી રહી છે તો ચાલો આપણે શ્લોક જોઈશું પુત્રીમક હલવું નિંદ્રાતી પુત્રી મમક હલુ નિંદ્રાતી સુંદર શય અને સુખમય વસની પુત્રી મમક હલું નિંદ્રાતી તો અનુવાદ જોઈશું પુત્રી એટલે કે દીકરી મમા એટલે કે મારી ખલું એટલે કે ખરેખર નિંદ્રાતી એટલે કે ઊંઘી રહી છે કે ઊંઘે છે મમ એટલે મારી દીકરી ખરેખર ઊંઘે છે કે ઊંઘી રહી છે બીજી લીટીનું પણ એ જ અનુવાદ થાય છે મારી દીકરી અથવા તો બેટી મારી પુત્રી દીકરી ખરેખર ઊંઘે છે કે ઊંઘી રહી છે સુંદર શયને સુંદર એટલે કે સુંદર શયન એટલે કે પથારી પથારી સુંદર શયને સુંદર પથારી પર સુંદર સુખમય વશને એટલે કે હળવા ફૂલ કપડામાં હળવા ફૂલ કપડામાં પુત્રીમાં મખલું નિંદ્રાતી મારી દીકરી ખરેખર ઊંઘે છે ચલો અનુવાદ જોઈ લઈએ સંપૂર્ણ પુત્રીમ મમખ હલો નિંદ્રાતી પુત્રીમક હલો નિંદ્રાતી સુંદર શયને સુખમય વચને પુત્રીમક હલો નિંદ્રાતી મારી દીકરી ખરેખર ઊંઘે છે મારી દીકરી ખરેખર ઊંઘે છે સુંદર પથારી પર હળવા ફૂલ કપડાંમાં મારી દીકરી ખરેખર ઊંઘે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મા કહે છે કે મારી દીકરી ખરેખર સુંદર એવી પથારી પર અને હળવા ફૂલ કપડામાં હળવા ફૂલ એટલે કે આપણે જે નાઇટમાં પહેરીએ એવા પહેરીએ છીએ એવા હળવા ફૂલ ટાઈટ એવા નહીં પરંતુ કેવા હળવા ફૂલ કપડાં પહેરીને મારી દીકરી ખરેખર ઊંઘી રહી છે તો આ ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ જોઈએ છે કે જે દીકરી છે એ સરસ રીતે હળવા ફૂલ કપડાં પહેરીને ઊંઘી રહી છે હવે આપણો પ્રથમ જે શ્લોક છે એ ચાલુ થાય છે રેરે વાયસ કણ કર્કસ કંઠ મારટ મારટ શ્રાંતા ક્લાંતા ક્લાન્તા પુનુનિતા પુત્રીમ મમખલું નિંદ્રાતી રેરે વાયસ મિત્રો અહીં વાયસ જે શબ્દ છે એ તમને પરીક્ષામાં પૂછી શકાય છે વાયસ એટલે કે કાગડો વાયસનો અર્થ શું થાય છે વાયસ અર્થાત કાગડો કર્કસ એટલે કે આપણને જે ગમતું નથી એવું કંઠ એટલે કે અવાજ પણ થાય છે એનો અર્થ અને કંઠ પણ લઈ શકાય છે રેરે વાયસ કર્કસ કંઠ રે રે કાગડા કર્કસ અવાજમાં મારટ મા રટ સંસ્કૃતમાં માં એટલે કે ના માનો અર્થ થાય છે ના રટ એટલે કે બોલીશ નહીં અથવા રટીશ નહીં કર્ણ કઠોરમ કર્ણ એટલે કે કાન કઠોરમ એટલે કે ગમતું નથી કાનને સાંભળવું ગમતું નથી રેરે વાયસ કર્કસ કંઠ અરે રે કાગડા કર્કસ અવાજમાં કર્કસ કંઠથી કરકસ કંઠથી મારટ મારટ બોલીશ નહીં બોલીશ નહીં કર્ણકઠોરમ કાનને સાંભળવું ગમતું નથી શ્રાંતા એટલે કે થાકેલી કેવી થાકેલી ક્લાંતા એટલે કે મૂર્જાઈ ગયેલી એકદમ આપણે કામ વધારે કરતા હોય તો કેવા મૂરજાઈ જાય થાકી જઈએ ગયેલી ફૂલ કેવું ગયેલું હોય એવું શ્રાંતા એટલે કે થાકેલી ક્લાંતા એટલે કે મૂરઝાઈ ગયેલી પુનર્નુનિતા એટલે કે લાડકી કેવી લાડકી જે દીકરી છે એ કેવી છે થાકેલી છે મૂરઝાઈ ગયેલી છે અને લાડકી છે મામા ખલું નિંદ્રાતી એવી મારી દીકરી ખરેખર ઊંઘે છે કે ઊંઘી રહી છે ચલો અનુવાદ જોઈએ રે રે વાયસ કરકસ કંઠ અરે રે કાગડા કર્કસ અવાજમાં કર્કસ કંઠથી બોલીશ નહીં બોલીશ નહીં કર્ણમ કઠોરમ કાનને સાંભળવું ગમતું નથી અરે રે કાગડા કર્કસ કંઠથી બોલીસ નહીં બોલીશ નહીં કનને કાનને સાંભળવું ગમતું નથી થાકેલી મૂરજાઈ ગયેલી લાડકી મારી દીકરી ખરેખર ઊંઘે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો મા કહે છે કે અરે રે કાગડા તારો જે કર્કશ કંઠ છે અવાજ છે એનાથી તું બોલીશ નહીં કાનને સાંભળવું ગમતું નથી અને વરી મારી જે દીકરી છે એ કેવી છે થાકેલી છે મૂરઝાઈ ગયેલી છે અને મારી લાડકી દીકરી ખરેખર ઊંઘે છે તેથી તું અવાજ કરીશ નહીં તો આ પ્રથમ જે શ્લોક છે એમાં વિદ્યાર્થી મિત્રો તમને સમજમાં સમજ પડી ગઈ હશે એનો અનુવાદ પણ તમને સરળતાથી સમજમાં આવી ગયું હશે અહીં આ જે ચિત્ર છે પ્રથમ ચિત્ર એ તમે જોઈ શકો છો કે એવો કાગડાનું જે ચિત્ર છે એ કાગડો અવાજ કરી રહ્યો છે અને દીકરી ઊંઘી રહી છે હવે આપણે બીજો શ્લોક છે એનો અનુવાદ અને સમજૂતી પ્રાપ્ત કરીશું મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરામ ચલ ચલ રે ખર ચોર બિડાલ સ્નિગા મુગધા સેવી તુગ્ધા પુત્રી મમખલું નિંદ્રાતી મ્યાવ મ્યાવ એટલે કે આ બીજો જે શ્લોક છે એમાં બિલાડી બિલ્લીની વાત છે બિલાડીની વાત છે કે મ્યાઉ મ્યાઉ મા એટલે નહીં ના કુરુ એટલે કરીશ ઘોર વિરામ એટલે ઘોરનો અર્થ થાય છે ઊંચી ઊંચા અવાજમાં ઊંચી અવાજમાં પણ આપણે જે બીજી લીટી છે ચલ ચલ રે ખલ ચોર બિડાલ એ આપણે લીટી સૌથી પહેલાં લઈશું કે ચલ ચલ રે એટલે કે જા રે ખલ એટલે કે દુષ્ટ ખલ એટલે કે દુષ્ટ દુષ્ટ चोर એટલે કે ચોર બિડાલે એટલે કે બિલી બિલાડી બિલાડી ચલ ચલ રે ખાર ચોર બિડાલ કે જા જા રે દુષ્ટ ચોર બિલી મ્યાઉ મ્યાઉ માકુરૂ ઘોર વિરામ ઘોર વિરામ શબ્દ આપણે પહેલા લઈશું બીજી રીટીમાં ઘોર વિરામ પહેલા લઈશું કે ઘોર વિરામ એટલે કે ઊંચી 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 અવાજમાં મ્યાવ્યા મા કુરું ઊંચી અવાજમાં મ્યાવ્યાવ ના કર કે નહીં કરીશ જે બીજી લીટી છે એનો આપણે સૌથી પહેલાં લઈશું કે ચલ ચલ રે ખર ચોર બિલાડ જા રે દુષ્ટ ચોર બિલાડી કે બિલ્લી ઘોર વિરામ ઊંચી અવાજમાં મ્યાવ્યાવ ના કર સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા સ્નિગ્ધા એટલે કે કોમળ સ્નિગ્ધાનો અર્થ થાય છે કોમળ સ્નિગ્ધા એટલે કે સ્નિગ્ધા એટલે કે કોમળ મુગ્ધા એટલે કે મુગ્ધ મગ્ન મગ્ન અથવા તો મુગ્ધ કોઈ પણ આપણે કામમાં મગ્ન થઈ જઈએ છીએ એવી મુગ્ધ સેવિત દુગ્ધા એટલે કે દૂધ પીતી કેવી દૂધ પીતી દૂધ પીતી પુત્રી મમા ખલું નિંદ્રાતી મારી દીકરી ખરેખર ઊંઘે છે કે ઊંઘી રહી છે તો જોઈએ ચલ ચલ રે ખલ ચોર બિડાલ જા રે દુષ્ટ ચોર બિલાડી ઘોર વિરામ ઊંચી અવાજમાં ઊંચી અવાજથી કે અવાજથી મ્યામ્યા મા કોરું ઊંચી અવાજથી મ્યાવ્યાવ ના કર સ્નિગ્ધા મુગ્ધા સેવી તે દુગ્ધા સ્નિગ્ધા એટલે કે કોમળ મુગ્ધા એટલે કે મુગ્ધ મગ્ન સેવી તે દુગ્ધા એટલે કે દૂધ પીતી મારી દીકરી ખરેખર ઊંઘી રહી છે કેવી એની દીકરી છે કે કોમળ મગ્ન મગ્ન એક કોઈપણ કામમાં મગ્ન એવી સ્નિગ્ધ એટલે કે કોમળ અને મુગ્ધ અથવા તો મગ્ન એવી કોમળ અને મુગ્ધ સેવિત દુગ્ધ એટલે કે દૂધ પીતી મારી દીકરી ખરેખર ઊંઘી રહી છે ચલો અનુવાદ જોઈ લઈએ સંપૂર્ણ બીજા શ્લોકનો અનુવાદ કે જા જ્યારે જા જ્યારે દુષ્ટ ચોર બિલ્લી ઊંચી અવાજમાં મ્યાવ્યાવ ના કર કોમળ મુગ્ધ દૂધ પીતી મારી દીકરી ખરેખર ઊંઘી રહી છે તો બીજા જે બીજો જે શ્લોક છે એમાં મા કહે છે કે અરે દુષ્ટ ચોર બિલ્લી તો ઊંચા અવાજમાં મ્યાવ્યાવ ના કર જે મારી દીકરી કેવી છે કોમળ અને દૂધ પીવામાં મગ્ન એવી મારી દીકરી ખરેખર ઊંઘી રહી છે તો તું અવાજ કરીશ નહીં અહીં આપણે જોઈ શકીએ કે છે કે આ બિલાડી ઊંચી અવાજમાં અવાજ કરી રહી છે હવે આપણે જે ત્રીજો શ્લોક છે

કૂતરાનું વરાક એટલે કે બચ્ચું શૂન વરાક એટલે કે કૂતરાના બચ્ચા હે કૂતરાના બચ્ચા ઊંચે એટલે કે ઊંચી અવાજમાં ભસ એટલે કે અવાજ ઊંચે માં એટલે કે મા એટલે કે નહીં ભસ એટલે કે અવાજ નહીં કરીશ ભોભો એટલે કે એનો અવાજ છે કૂતરાનો અવાજ છે એ ભોભો કુરુ કુરુ એટલે કરીશ નહીં માં એટલે ના કાર્યવિહીન એટલે કે કામ વગર કેવું છે સંબોધન કર્યું છે વરાક આપણે એ શબ્દ પહેલાં લઈશું વરાક એટલે કે હે કૂતરાના બચ્ચા ઊંચી અવાજમાં કામ વગર ભોભો કરીશ નહીં શું કહ્યું છે કે હે કૂતરાના બચ્ચા ઊંચી અવાજમાં ઊંચી અવાજમાં કુર કાર્યવહીની એટલે કે કામ વગર હે કૂતરાના બચ્ચા ઊંચી અવાજમાં કામ વગર ભોભો કરીશ નહીં શું કહ્યું છે કે હે કૂતરાના બચ્ચા કામ વગર કામ વગર ઊંચી અવાજમાં ભોભો કરીશ નહીં હે કૂતરાના બચ્ચા ઊંચી અવાજમાં કામ વગર ભોભો કરીશ નહીં વિમલા કુચલા વિમલા વિમલા કુશલા સુમનો મૃદુલા શું કહ્યું છે કે વિમલા કુશલા સુમનો મૃદુલા વિમલા એટલે કે નિર્મળ કુશલા એટલે કે કુશળ સુમનો મૃદુલા એટલે ફૂલ જેવી કોમળ કેવી ફૂલ જેવી કોમળ વિમલા એટલે કે નિર્મળ નિર્મળ કુશલા એટલે કે કુશળ સુમુનો મૃદુલા એટલે કે ફૂલ જેવી કોમળ ફૂલ જેવી કેવી ફૂલ જેવી કોમળ પુત્રીમાં મખલું નિંદ્રાતી મારી દીકરી ખરેખર ઊંઘી રહી છે તો શૂનવરાક હે કૂતરાના બચ્ચા ઊંચી અવાજમાં કામ વગર ભોભો કરીશ નહીં નિર્મળ કુશળ ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર ઊંઘી રહી છે ખ્યાલ આવ્યો મિત્રો ત્રીજો જે શ્લોક છે એમાં કૂતરાના બચ્ચાને કહેવામાં આવ્યું છે કે હે કૂતરાના બચ્ચા તું ઊંચી અવાજમાં કામ વગર જ્યારે કામ હોય ત્યારે તું અવાજ કરી શકે છે પરંતુ કામ વગર કાર્યવિહીન એટલે કે કામ વગર ઊંચી અવાજમાં તું ભોભો ના કર મારી દીકરી કેવી છે નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ સુમન મૃદુલા એટલે કે ફૂલ જેવી કોમળ જે નાના નાના શબ્દ છે વિમલા કુશલા સુમન મૃદુલા એવા શબ્દો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પૂછાય છે કે વિમલા એટલે કે નિર્મળ કુશલા એટલે કે કુશળ સુમુન મૃદુલા મૃદુલા એટલે કે કોમળ સુમન એટલે કે ફૂલ જેવી સુમનનો અર્થ થાય છે ફૂલ પુષ્પ ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર ઊંઘે છે કે ઊંઘી રહી છે તો અહીં કૂતરાના બચ્ચું જે અવાજ કરી રહી છે અને એને માં બદ કહે છે કે અવાજ કરીશ નહીં આગળનો શ્લોક જોઈશું ચોથો શ્લોક રે રે મશક શું કહ્યું કહ્યું છે રે રે મશક માં કુરુ ગાન માં સ્પૃશ દસ રક્તપિપાશો સુદંતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમખલું નિંદ્રાતી શું કહ્યું છે કે રેરે મશક મશક એટલે કે મચ્છર શું કીધું છે મચ્છર મશક શબ્દ પૂછી શકાય છે મશક એટલે કે મચ્છર માં એટલે કે ના કુરુ એટલે કરીશ ગાન એટલે કે ગીત અરે રે મચ્છર ગીત ગાઈશ નહીં શું કીધું છે અરે રે મચ્છર ગીત ગાઈશ નહીં આપણને ખબર જ છે કે આપણે સૂઈએ છીએ ત્યારે કાન પાસે આવીને મચ્છર કેવા ગીત ગાતા હોય છે એટલે કહ્યું છે કે રે રે મશક અરે રે મચ્છર માં ગાન ગીત ગાઈશ નહીં માં સ્પર્શ એટલે કે સ્પર્શ ના કરીશ માં દંશ એટલે કે દંશ એટલે કે કડવું કે દંશ માં દંશ કે ડંખ નહીં આપ ડંખ નહીં આપીશ રક્ત પીપાશો રક્ત એટલે કે લોહી 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 નહીં પીશ કે રક્ત નહીં પીશ સુદિ એટલે કે સારા દાંતી સુ એટલે કે સુંદર મુખવાળી શોભન ગાત્રી એટલે કે સુંદર અંગોવાળી કેવા સુંદર અંગોવાળી પુત્રીમાં મખલું નિદ્રાતી મારી દીકરી ખરેખર ઊંઘે છે કે ઊંઘી રહી છે રેરે મશક માં કુરુગાન અરે રે મચ્છર ગીત નહીં ગા માં સ્પર્શ સ્પર્શ કરીશ નહીં મા દંશ દંશ કે દંખ આપીશ નહીં રક્ત પીપાસો અને લોહી પીશ નહીં સુદંતી સુમુખી સારા સુંદર દાંતવાળી સુંદર મુખવાળી શોભન ગાત્રે એટલે કે સુંદર અંગોવાળી મારી દીકરી ખરેખર ઊંઘે છે કે ઊંઘી રહી છે શું કહ્યું છે ચોથા શ્લોકમાં કે મારી દીકરી ખરેખર ઊંઘે છે કે હે મચ્છર તું ગીત નહીં ગા એને અડીશ નહીં એને ડંખ નહીં આપીશ અને લોહી નહીં પીશ મારી દીકરી કેવી છે સુંદર દાંતોવાળી છે સુંદર મુખવાળી છે અને સુંદર અંગોવાળી છે અને એ સુંદર મજાના પથારી પર ઊંઘી રહી છે સરસ રીતે ઊંઘી રહી છે તો તું એને જગાડીશ નહીં તો આવી રીતના અહીં મચ્છરને ગીત ગાવાની ના પાડી છે અને અહીં દીકરી સરસ રીતે ઊંઘી રહી છે તો બસ વિદ્યાર્થી મિત્રો આ જે પ્રથમ પાઠ છે એમાં આપણે ચાર શ્લોકો છે એ શ્લોકોની સરળ રીતે આપણે સમજૂતી અને અનુવાદ જોયું હવે આગળના વિડીયોમાં મિત્રો તમે જે બીજો પાઠ છે એ જોઈશો એનો અનુવાદ અને આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું જો ત્યાં સુધી આપણે જો આ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને શેર તથા કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલશો નહીં